નમસ્કાર મિત્રો, જીરા બજારમાં આ વખતે જ્યારે રાજસ્થાનની આવકો શરૂ થવાની સંભાવના હતી રામનવમી પછી, ત્યારે જે બજારને ધારણા હતી એ પ્રમાણે આવકો ના થઈ. આથી આપણને 15 દિવસ પહેલાં જીરામાં સારી એવી તેજી જોવા મળી અને 2 દિવસ માટે, માત્ર 2 દિવસ માટે જીરાના ભાવ 6000ની સપાટીને પણ પાર પહોંચ્યા. પણ આ બાદ જે ઘટેલી આવકો હતી એમાં નોંધપાત્ર વધારો નોંધાયો અને પછી ભાવમાં ધીમી ગતિએ ઘટાડો થવાની શરૂઆત થઈ અને અત્યારે સ્થિતિ એ છે કે આવકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. જો કે બીજી ચિંતાની વસ્તુ એ છે કે જેમ આવકો ઘટી છે એમ માંગ પણ એક રીતે ઘટી છે. તો જીરા બજારમાં જે હાલની સ્થિતિ છે એમાં આપણે 3 થી 4 મહિના જેટલી આપણી સિઝન પૂરી થઈ ગઈ છે, તો અત્યાર સુધીમાં જીરાની કેટલી આવક નોંધાઈ છે, કુલ આવક કેટલી થઈ છે એને આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ આ વિડીયોમાં કરશું. એની સાથે જીરામાં અત્યારે માંગ અને આવકનું જે ગણિત છે એને પણ એક રીતે સમજવાનો પ્રયાસ કરશું. ને હવે પછીનો જે સમય છે મિત્રો, એ ચીન જેવા જે બીજા દેશો છે એનો પાક કેવો આવે છે એ બજાર ઉપર સૌથી વધુ અસર કરશે. તો વૈશ્વિક સ્તરે શું સ્થિતિ છે એ મુદ્દાની વાત પણ આપણે આજના વિડીયોમાં કરીશું. મિત્રો, જીરા બજારની આપણે વાત કરીએ એ પહેલાં જે ગયા મે મહિનામાં જે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થયું હતું અને એ માવઠાથી ખેતી પાકોને જે નુકસાન પહોંચ્યું હતું એ અંગે રાજ્ય સરકાર દ્વારા સહાયની એક રીતે જાહેરાત કરવામાં આવી છે એવા સમાચાર છે. હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત નથી થઈ, પણ મારી પાસે જે સમાચાર આવ્યા છે એ હું તમને જણાવું છું. તો એવી માહિતી મિત્રો મળી રહી છે કે મે મહિનામાં જે માવઠું થયું હતું એમાં ગુજરાતના 22 જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો અને રાજ્ય સરકારના સર્વેમાં 7 જિલ્લામાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. 7 જિલ્લા એટલે 7 જિલ્લા આખે આખા નહીં, પણ એ 7 જિલ્લાના 10,000થી વધુ ખેડૂતોને માવઠાથી નુકસાન થયું છે એવું રાજ્ય સરકારના સર્વેમાં બહાર આવ્યું છે. અને આ 10,000 ખેડૂતોને 27.50 એટલે કે 27.5 કરોડની સહાય ચૂકવવામાં આવશે. અને જે કુલ જે નુકસાન થયું છે એ જે જમીન છે એ અંદાજે 16,000 હેક્ટરથી વધારે જમીનમાં નુકસાન થયું છે. અને આ જે 7 જિલ્લા છે એમાં મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, સુરત, વલસાડ આ 7 જિલ્લાનો સમાવેશ થાય છે. તો આપણને ખ્યાલ હશે કે માવઠું તો લગભગ આખા ગુજરાતમાં થયું હતું, પણ અહીંયા માત્ર 10,000 ખેડૂતો 7 જિલ્લાના, એટલે કે 1 જિલ્લાના 1200-1300 ખેડૂતો પણ માર થાય. તો એ ગણતરીએ આપણે જોઈએ તો ખરેખર જે પ્રમાણમાં માવઠું થયું હતું, જે પ્રમાણમાં નુકસાન આપણને જોવા મળ્યું છે એ પ્રમાણમાં સહાય નથી ચૂકવાઈ. પણ જે જ્યાં વધારે પ્રમાણમાં, એટલે કે જે 33%થી વધારે નુકસાન હતું એ નિયમ આગળ ધરી અને અહીંયા સહાય જે છે એ ચૂકવવામાં આવશે. ફરીથી તમને જણાવી દઉં છું કે હજુ સુધી આ અંગે કોઈ જાતની ઓફિશિયલ જાહેરાત થઈ નથી, પણ મારી પાસે એક માહિતી આવી હતી. તો જો તમે આ 7 જિલ્લામાં આવતા હોય અથવા તમને નુકસાન થયું હોય, તમારો સર્વે થઈ ચૂક્યો હોય, તો તમારે થોડા દિવસો ચોક્કસ અપડેટ રહેવું જોઈએ. આના માટે તમે એગ્રીસાયન્સ એપ પણ ડાઉનલોડ કરી શકો છો. એગ્રીસાયન્સ એપમાં પણ અમે આ અંગેની માહિતી આપતા રહીશું. તો મિત્રો, હવે જે આપણે જીરા બજારની જે વાત છે એ તરફ આગળ વધીએ. તો જીરા બજારમાં મિત્રો અત્યાર સુધી જોઈએ તો 4 મહિના પૂરા થયા છે, એટલે ફેબ્રુઆરીથી મહિનાથી આમ જીરા બજારની એક રીતે શરૂઆત થાય, જીરાની નવી સિઝનની શરૂઆત થાય. તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે આ જે 4 મહિના છે, આ 4 મહિનામાં વેપારીઓનો એવો અંદાજ છે કે અત્યાર સુધીમાં 40-42 લાખ બોરી જીરાની આવક થઈ ચૂકી છે ગુજરાત અને રાજસ્થાનમાં. અને જે અત્યારે દૈનિક ધોરણે ઊંઝા માર્કેટયાર્ડમાં છેલ્લા 1 સપ્તાહથી આપણે વાત કરીએ તો આવકો નોંધપાત્ર રીતે ઘટી છે અને અત્યારે દૈનિક ધોરણે 10,000 બોરી આસપાસની આવક થઈ રહી છે. હવે જે કુલ જે 40-42 લાખ આવક થઈ છે એને આપણે એક રીતે જોઈએ તો જે આપણી જરૂરિયાત છે નિકાસની, તેમજ આપણા દેશની જે સ્થાનિક જરૂરિયાત છે, એ અંદાજે 80-85 લાખ બોરીની આસપાસ હોય. તો અત્યારે આપણે એવું કહી શકીએ કે આપણી જે કુલ જરૂરિયાત છે એનું 50% જીરું અત્યાર સુધીમાં બજારમાં આવી ગયું છે, કે કુલ જરૂરિયાતની 50% માંગ એક રીતે સંતોષાઈ જાય છે. આપણે ઉત્પાદનના આંકડામાં નથી પડતા કે ઉત્પાદન કેટલું થશે, કારણ કે એમાં અલગ તારણો આવે છે. 1 કરોડ 1.25 કરોડ બોરી સુધીના તારણો આવે છે, પણ જે આવકો થઈ રહી છે એ પ્રમાણમાં ઓછી છે. અને એક તારણ એવું પણ આવે છે કે ખેડૂતોની પકડ, ખાસ કરીને રાજસ્થાનના ખેડૂતોની પકડ છે માલ ઉપર, એટલે પાકના પ્રમાણમાં આવકો નથી આવતી.
બીજું જે ચિંતાજનક કારણ છે મિત્રો, કે આપણે બજાર અત્યાર સુધીનું જોઈએ તો જ્યારે 6,000 રૂપિયાની સપાટીએ, જ્યારે જીરા 15 દિવસ પહેલા જીરાના ભાવમાં 6,000 રૂપિયા આસપાસની સપાટી જોવા મળી, ત્યારે જીરાની જે આવકો છે, ખાસ કરીને ઊંઝા માર્કેટયાર્ડને આપણે લઈએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં એ વખતે જીરાની જે આવક છે એ 30,000 બોરી આસપાસ નોંધાઈ થોડા દિવસ સુધી. પછી જીરાના ભાવમાં ઘટાડો થયો, ઘટાડો થયો જેમ ભાવમાં એમ આવકોમાં પણ ઘટાડો થયો, અને છેલ્લા એક સપ્તાહથી તો 10-12 હજાર બોરીની જ આવકો ઊંઝા માર્કેટયાર્ડમાં થઈ રહી છે. પણ અત્યારે સ્થિતિ એ રીતે ચિંતાજનક છે કે અત્યારે જે 15 દિવસ પહેલાં જે આવકો હતી અને જે માંગ હતી એમાં અત્યારે જે માંગની સ્થિતિ છે એ થોડી ચિંતાજનક છે. કારણ કે સ્થાનિક માંગ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે અને વૈશ્વિક સ્તરે પણ જે બાંગ્લાદેશની બકરી ઈદના કારણે ખરીદી હતી એમાં પણ બકરી ઈદની ખરીદી પણ પૂર્ણ થઈ છે. આથી હવે જે આવકો ઘટી છે છતાં બજારમાં એ રીતે રેપિડલી કોઈ આપણને તેજી નથી જોવા મળી. જે 15 દિવસ પહેલાં આપણને આવકો ઘટતા એકાએક તેજી જોવા મળી હતી એવી તેજી અત્યારે નથી જોવા મળી, કારણ કે આવકો ઓછી થઈ છે અને સામે માંગ પણ ઓછી થઈ છે. વાયદો ચોક્કસથી વધ્યો છે, કારણ કે વાયદામાં અને હાજર બજારમાં એક ગેપ હતો. વાયદાનો જે ભાવ હોય એ હંમેશા હાજર બજાર કરતાં વધારે હોય, પણ જીરા બજારમાં આ વખતે એવી સ્થિતિનું સર્જન થયું હતું કે હાજર બજારના ભાવ વાયદા બજાર કરતાં વધી ગયા હતા. તો એ સ્થિતિમાં વાયદો ધીરે ધીરે વધ્યો છે પણ હાજર બજારના ભાવ સ્ટેબલ છે અથવા ધીમી ગતિએ વધ્યા છે. હાલની સ્થિતિ આપણે ભાવની વાત કરીએ તો સરેરાશ 5,000 રૂપિયાથી લઈ અને 5,700 રૂપિયાની સપાટીની વચ્ચે અત્યારે જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. જે વધેલા ભાવ હતા એની સરખામણીએ એક સમયે જીરામાં 700 રૂપિયાનો ઘટાડો આવી ગયો હતો, પણ છેલ્લા 4-5 દિવસમાં 100-200 રૂપિયાનો સુધારો પણ આપણને જીરાના ભાવમાં જોવા મળ્યો છે. અને હવે જે મિત્રો એક જે લોજિક છે તમારે લગાડવાનું છે કે આપણે એવી વાત કરી હતી કે ભાઈ 50% જે આપણી જરૂરિયાત છે એટલું જીરું આવી ગયું છે, તો ખરેખર અત્યારે જે ખેડૂતો છે, જે ખેડૂતો તમારા સંપર્કમાં છે, તમારા ઓળખીતા, તમારા ગામમાં, તમારા સંબંધીઓના ગામમાં, 10-15 ગામમાં તમે એક જો એવી નજર કરી શકો કે ખરેખર ખેડૂતોએ 50%થી વધુ જીરું વેચી દીધું છે કે 50%થી ઓછું જીરું પડ્યું છે ખેડૂતો પાસે, એવરેજ જે સ્ટોક આવે એના આધારે જે તમે એક લોજિક ઉપર એ આવી શકશો કે ખરેખર આપણે જરૂરિયાત છે એના કરતાં વધુ જીરું પાક્યું છે કે ઓછું જીરું પાક્યું છે, એના ઉપરથી પણ બજારની જે દિશા છે કે દશા છે એ પ્રકારનું એક લોજિક જે છે એ પ્રકારનું કંઈક તારણ તમને એનાથી નીકળી શકશે. હવે આપણે વૈશ્વિક બજારની વાત કરીએ તો વૈશ્વિક બજારમાં મિત્રો જે ચીનમાં જીરાની કાપણી છે જૂન મહિનાના એન્ડમાં અથવા જુલાઈ મહિનાની શરૂઆતમાં થશે, અને આ વખતે જે પ્રકારે અહેવાલો આવી રહ્યા છે, કારણ કે ચીનમાં કોઈ સરકારના ડેટા જાહેર નથી થતા પણ જે નિકાસકારો છે એ જે વાતો કરી રહ્યા છે કે જે બજારમાં વાતો થઈ રહી છે એ પ્રમાણે ચીનમાં જીરાનો જે પાક છે એ ગઈ સિઝન કરતાં લગભગ ડબલ આવી શકે છે. જો ખરેખર એ વાત સાચી હશે તો પછી આવનારા દિવસોમાં જે આપણી નિકાસની માંગ છે એમાં ચોક્કસથી ઘટાડો જોવા મળી શકે છે. પણ જો જે ચીનની વસ્તુ છે એમાં ખરેખર શું એનો પાક આવે છે એ એક રીતે જોવું મહત્ત્વનું છે. કેટલા બધા વિડીયો પણ વાયરલ થાય છે, મેં અમુક ઇન્સ્ટાગ્રામનું જે એગ્રીસાયન્સનું પેજ છે એમાં પણ વિડીયો મૂક્યા હતા. તો ખેડૂતોને એવું લાગે છે કે ચીનનો જે આ વિડીયો છે એ ખોટા છે, ગયા વર્ષના છે, તો પછી અમે વિડીયો મૂકવાના પણ બંધ કર્યા. પણ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં સારો પાક જોવા મળી રહ્યો છે. એ વિડીયો અત્યારના છે, જૂના છે એ આપણને ખ્યાલ નથી, કે એક કારણ એ પણ છે કે એક જ ખેતરના વિડીયો અલગ અલગ રીતે વાયરલ થઈ રહ્યા છે. તો એ ચીનનો પાક કેવો છે એ અંગે હું તમને અત્યારે કંઈ કહી ના શકું, પણ જે બજારમાં વાતો થઈ રહી છે એ વધુ પાક હોવાનું એક રીતે દર્શાવી રહી છે. તો આવનારા દિવસોમાં ચીનનો પાક મહત્વનો એટલા માટે છે મિત્રો કે ચીન એક રીતે બાંગ્લાદેશ પછી અને આરબના દેશો અને ચીન આ 3 મુખ્ય ખરીદદારો છે. બાંગ્લાદેશ ખરીદે, આરબના દેશો ખરીદે અને ચીન ખરીદે. હવે ચીનમાં જો મોટો પાક હોય તો ચીન પછી આપણી પાસેથી તો ઓછું જ ખરીદે છે, તો એક રીતે નિકાસની જે માંગ છે એને ચોક્કસથી એ સ્થિતિમાં અસર થઈ શકવાનું. પણ ગત સિઝનને આ સિઝનની આપણે મિત્રો સરખામણી કરીએ તો ગત સિઝનમાં આવકો ઘટતી હતી અને ભાવ વધતા હતા, ભાવ વધતા હતા છતાં આવકો વધતી નથી, આવકો વધતી નથી એટલે પછી ભાવ એક જ ગતિએ વધી જતા હતા. અને આ સિઝનમાં જ્યારે પણ ભાવ વધે છે, આવકો વધી જાય છે એટલે ભાવ પર ફરી પ્રેશર આવે છે. એ એક રીતે એવું દર્શાવે છે કે ગત સિઝન કરતાં આ સિઝનમાં જીરાનો પાક જે છે, જીરાનો પુરવઠો જે છે એ પ્રમાણમાં થોડો વધારે છે. હવે આવનારા સમયમાં ચીન સહિતના દેશોમાં જે જીરાનો પાક છે એ કેવો
ઉતરે છે અને એ લોકો પોતાના જીરાના જે ભાવ વૈશ્વિક બજારમાં જે વેચવા માટેના જે ભાવ છે એ કેવા કોટ કરે છે, કયા ભાવે પોતાનું જીરું વેચવા માટે મૂકે છે, એ પરિબળ જીરા બજારની દશા અને દિશા આવનારા દિવસોમાં નક્કી કરશે. પણ અત્યારે જે ચિંતાજનક સ્થિતિ છે જીરા બજારમાં કે આવકો ઘટી હોવા છતાં માંગ પણ પ્રમાણમાં અત્યારે ઘટેલી જોવા મળી છે, એટલે કે આવકો જે લેવલે ઘટી છે છતાં આપણને ભાવમાં એ લેવલે આપણને અત્યારે તેજી થતી નથી જોવા મળી. પણ બજાર છે મિત્રો, અને બજારમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે. તો જીરા બજાર અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ, ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.